સબસ્ક્રાઈબ કરો અનંત અપડેટ્સને બે લાયકોન દબાવો સૌથી પહેલાં એજ્યુકેશનલ વિડીયો મેળવવા આપનું સ્વાગત છે અનંત બ્રેડ્સમાં મિત્રો આજે આપણે જોઈશું ધોરણ દસની અંગ્રેજીની બ્લૂ પ્રિન્ટ મિત્રો અંગ્રેજી વિષયમાં ટોટલ પચાસ માર્ક્સના એમસીક્યુ અને પચાસ માર્ક્સનો ભાગ બે પૂછાય છે જેમાં જો એમસીક્યુની વાત કરીએ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચનની તો મિત્રો આપણે જોઈ શકીશું કે અહીં ટેક્સ્ટમાંથી એટલે કે જે પાર્ટ છે જે ચેપ્ટર્સ છે એના એમ સીક્યુ ટોટલ સાત હશે અને પોઈમના ત્રણ એમ ટોટલ દસ માર્ક્સના એ એમ સીક્યુ પૂછાશે ત્યારબાદ જે ટાઇટલ છે આ સા દસ માર્ક્સના થયા અને ચાર માર્ક્સના ટાઇટલ એટલે કે તમને એક સેન્ટેન્સ આપેલું હશે જેમાં તમારે લખવાનું હશે કે કયું ટાઇટલ છે ત્યારબાદ બ્લેકબકમાંથી પાંચ માર્ક્સના જે એમસીક્યુ છે તે પ્રશ્નો હશે એમાંથી તમારે એમસીક્યુ આપેલા હશે એનો જવાબ આપવાનો હશે ફકરામાંથી ઓકે વેરી ઇઝી ત્યારબાદ અનસિનના પાંચ માર્ક્સ એવી રીતે નોન વર્બલ વોકેપ રિકગ્નિશન વોકેપ મેઇન ટેક્સ્ટમાંથી જે હશે એ ચાર માર્ક્સની ત્યારબાદ છે ફંક્શન આઈડેન્ટિફિકેશન મિત્રો ફંક્શન જે નવો ટોપિક આવ્યો છે એમ તો બહુ જ ઇઝી છે ઓકે ફ્રેન્ડ્સ ત્યારબાદ છે એડિટિંગ જે પાંચ ગુણનું હશે અને ફ્રેમ ધ ક્વેશ્ચન અને આ ધ પાર્ટ એમ ટોટલ પચાસ માર્ક્સ એમસીક્યુ અને પાર્ટ ટુ એટલે કે જે પ્રશ્નો લખવાના છે તેમાં બીજા પચાસ માર્ક્સ જેમાં સમાવેશ થશે સેન્ટેન્સ ઓકે ટેક્સ્ટલ કોમ્પ્રિહૅન્શન એટલે કે એમાં તમારા ફકરામાંથી પ્રશ્નોના જવાબ લખવાના હશે સેમ ટુ સેમ બ્લેક બ્લેકબકમાં ત્યારબાદ સેક્શન બી જે મોસ્ટ ઓફ ફંક્શન જ છે ફંક્શન જેમાં તમારે સેન્ટેન્સ પૂરું કરવાનું રહેશે અને ત્યારબાદ ડાયલોગ પૂરું કરવાનું હશે જે સોળમાં નંબરનું ક્વેશ્ચન છે તેમાં ત્યારબાદ છે ઇન સ્પીચ મિત્રો વિભાગ સીમાં વોઇસ એક્ટિવ વોઇસ પૂછાય છે ત્યારબાદ એમાં વોકે મ્યુસેજ એટલે કે ટેક્સ્ટમાંથી તમે જે ખાલી જગ્યા હોય એ ખાલી જગ્યા તમારે પૂરવાની હોય અને શોર્ટ નોટ પૂછાય છે મેઇન હવે જોઈએ વિભાગડી તો વિભાગડીમાં એક નિબંધ એટલે કે એસે પેરેગ્રાફ રાઇટિંગ ત્યારબાદ એક પિક્ચર આપેલું હશે એનું તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે અને ઈમેલ મિત્રો જો તમારે પાસ થવું હોય તો બહુ જ ઇઝી છે ઇંગ્લિશ પાસ આવવા માટે એનું મેઇન રીઝન એ જ છે કે મોસ્ટ ઓફ પેપર તમારે અંદર જ હોય છે ઓકે ફ્રેન્ડ્સ જો તમે એમ તૈયાર કરી લો બધા પાર્ટના એક ખાલી ચેપ્ટર વાંચ્યા હોય તો પણ તમે એમ સીક્યુ ઇઝીલી કરી શકો છો મિત્રો આ આખી જે બ્લૂ પ્રિન્ટ છે એ નીચેની ડિસ્ક્રિપ્શનમાં આપેલું જ છે તે મિત્રો જોઈ લેજો તો જો મિત્રો આપણે પેપર જોઈએ એકવાર તો પહેલાં સાત તો છે જ પાઠમાંથી જ છે જો તમે એકવાર પણ ચેપ્ટર વાંચ્યું હોય તો તમને આ એમસીક્યુ ઇઝીલી તમે ગુણ મેળવી શકો ત્યારબાદ ત્રણ માર્ક્સની પોઈમ પોઈમ બહુ ઓછી છે તેથી તમે પોએમના પણ કરી જ લો ઓકે બહુ ઇઝી રહેશે પોઈમના કરવા ત્યારબાદ છે ચાર માર્ક્સના જે પાઠ પાઠ જે તમારા લખવાનું ટાઇટલ એનું છે અહીંયા જોઈ શકશો તમે બ્લેક બકમાંથી છે પછી અનસીન આમ આવી રીતે એમસીક્યુ પૂછાય છે ઓકે ફ્રેન્ડ્સ બહુ ઇઝી જ હોય છે કંઈ આમાં અઘરું છે નહીં તો મિત્રો પાસ થવા માટે શું કરવું તો પાસ થવા માટે તમે પ્રેક્ટિસ કરો મહેનત કરો મોસ્ટ ઓફ સ્પેલિંગ કરી લો જેથી તમને સ્પેલિંગમાં પ્રોબ્લેમ હોય મિત્રો તમને આ વિડીયો કોઈ પણ રીતે મદદ કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી અમે આવા જ વિડિયો બનાવતા રહીએ થેન્ક યુ ફ્રેન્ડ